નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ચાવડા હિરલ વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રમાં પેલી કવિતા જે જેનો ક્રમ આઠમો છે ચરણોમાં વિશે સમજીશું જેના કવિ છે યોસેફ મેકવાન ગુજરાતી વિષયમાં આપણી આઠમી પેલી કવિતા છે ચરણોમાં દ્વિતીય સત્રની જેમાં સવારની સુંદરતાનું વર્ણન કરવામાં આવેલ છે જેના કવિ છે યોસેફ મેકવાન આ કાવ્યમાં ઉગતતા પ્રભાત વેળા વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સૌપ્રથમ હું આ કવિતાને ગાઈશ તમારે ધ્યાનથી સાંભળવાનું રહેશે ઉગમણે અભ મારે લાયા રંગ ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ પંખીની પાંખમાં ના નકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન કલ્પના ને દૂર સરી જાઉં એ સંગ ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ દૂર અને પાસમાં મહેક પાસ માં લીલેરા ખાસ માં સૂર મન એમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવી ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ઉગમણે એટલે સૂર્ય ઉગવાની દિશા સૂર્ય કઈ દિશા છે તો પૂર્વ પૂર્વ દિશાના આકાશમાં ઉછળી રહ્યો છે પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં આ સુંદર સવારે પંખીઓની પાંખમાં તેમજ એમની નાજુક નાની ચાંચોમાં લહેરે છે વગડા ઝરણાના

ઉછડે ઉમંગ કવિને ચણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચુર ધરતીની મહેક એટલે સુગંધ સુગંધને પીને ચકચુર બનેલો વાયુ એટલે પવન અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકણ ઝાકણમાં ઝીણેના કિરણોના સુર એટલે એમના પર પડેલા ઝાકળના સૂર્યના કોમળ કિરણોના મૃદુ સૂર રેલાય છે મન એમાં આડોટે મારી છલંગ આ દ્રશ્ય જોઈને કવિનું મન છલાંગ મારીને એમાં આળોટવાનું એમને મન થાય છે ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ એટલે કવિના મનમાં ચરણોમાં એટલે પગેથી ચાલવાનો ઉત્સાહ ઉછળી રહ્યો છે આ કાવ્ય આપણી અહીં પૂર્ણ થાય છે